મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના હિત માટે નિર્ણયો લઈને અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકારે ગરીબ પરિવારોની મહિલાઓને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપ્યા છે. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, જનધન યોજના સહિતની યોજનાઓની માહિતી આપી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા સાંસદ દેવજીભાઈ ફતેપુરા અને શંકરભાઈ વેગડના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક તથા પ્રતિકાત્મક ગેસની બોટલ અર્પણ કરવામાં આવી હતી. ખૂબ ઉપયોગી એવા નિર્ણયો કર્યા છે. માત્ર વિકાસ નહીં પરંતુ દેશનું નામ ઉજ્જવળ બને, દેશવાસીઓને અનુભવ થાય એવા પણ નિર્ણયો જ્યારે કેન્દ્રની સરકારે કર્યા હોય ત્યારે જરૂરી છે કે આખી વાત સામાન્ય લોકો સુધી પહોંચે એના ભાગરૂપે આજનો સંમેલન હતો. અમે સુલ્યાથી રાંધતા હતા, અત્યારે અમે લાભ મેળવ્યો છે, તમને ઘણો આનંદ થાય છે. પેલા સુલા હરગાવતા હતા, એના ધુવાણો થતો હતો, અને અત્યારે બધું સરકારે સારું કર્યું હોય ઉજ્જવલા. અમારે ગેસ નતો, ચૂલા ઉપર રાંધવું પડતું હતું, લાકડા ગોતવા જવું પડતું હતું, વગડામાં વનવગડામાં બર્તન લેવા જવું પડતું હતું, એથી અમને આ સારી સુવિધા મળી છે. અમારે ગેસની આપે અમારે સુવિધા સારી મળી છે અને અમારે રાંધવા સિંધવામાં તકલીફ નહીં પડે, હવે અમારે ધુમાડો નહીં ખાવો પડે.